ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર એડવોકેટ જેપી માળવિયાના ચૂંટણી પ્રચાર માટે આવેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ જામ ખંભાળિયા ખાતે જંગી સભાને સંબોધ્યું હતું અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સરકાર મુદ્દાની રાજનીતિ નથી કરતી, નાના માણસો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ આ સરકારથી પરેશાન છે અને છેલ્લા 10 વર્ષમાં મોંઘવારીએ મજા મૂકી છે, ત્યારે 2024ના સમગ્ર હાલની જનતા ભાજપને જાકારો આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. પણ જે વિક્રમભાઈએ કીધી વાત, મિત્રો, આજે મારે કેવું છે આપને કે વેપારી મિત્રો છે, મને ખબર છે સીટી આવે ને એટલે એમ કે સુદાનભાઈ તમે અહીંયા કપાશો. મેં કીધું અમે તો આજે કપાશું, કાલે તમારો વારો છે. આ લોકો કોઈને નથી મૂકતા, પોતાના પરિવારને નથી મૂકતા, તો તમને મને શું મૂકવાના? અને જેને પરિવાર હોય ને એને ખબર હોય, જેને પરિવાર હોય એને ખબર હોય કે દીકરા કે દીકરીની ચિંતા શું હોય, વાંધાઓને શું હોય. અને બીજું મિત્રો, આજે મને વિક્રમભાઈ આજે વાત કરી, હું ખંભાળિયામાં આવું છું, મારો હૃદય ભરી જાય છે. આ વેપારી મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે, ભાજપના આગેવાન મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે, આપણા સૌના આગેવાનો સાંભળતા હોય તો સાંભળી લે. મિત્રો, હું સપનો લઈને નીકળેલો એક ઇન્સાન છું, મારે કઈ બીજા માટે નથી, મારે પોતાના માટે નથી, પણ આ ગુજરાતને શું બનાવી શકાય એના સપનો લઈને નીકળેલો આ ઇન્સાન હતો સાહેબ. તમે આપો અમને, ન આપ્યા, હરાવ્યા, જીતાડવા એમાં મારે નથી પડવું. પણ જ્યારે 2 કિલોમીટર તમારી લાઈન હું એપીએમસી માં જતા જોઉં છું ને, ત્યારે મારી રાત્રે ઊંઘ ઉડી જાય છે કે આ કેવા વ્યક્તિઓ છે સાહેબ, કે જેના માટે આપણે નીકળેલા, એ બુચસિયાઓને પકડે છે. મારો ખેડૂત 2 કિલોમીટરની લાઈનમાં ઊભો હોય, શું જરૂર છે તમારે? તમારામાં એકતા નથી ને, એટલે આ બુચસિયા રાજ કરે છે ફાટ પાડીને. બાકી 54 લાખ ખેડૂતો નક્કી કરી નો હોત કે મારો ને મારા પરિવારનો મતદાન એ જ જગ્યાએ પડત, સાહેબ આજે ગુજરાત 1.5 વર્ષ થયું, 1.5 વર્ષમાં શકલ ન બદલી નાખત તો ઈસુદાન ગઢવી નહોતો. પણ તમારે યથા પ્રજા તથા રાજાની નીતિ અપનાવી પડશે. બુચુસ્યો જોઈએ, બુચ મારવા ભેગા જાઓ, મરગનો બેચો જોઈએ તો આવો મારા ભેગા. અને અહીંયા વિક્રમભાઈએ વાત કરી, હું તમામ અધિકારીઓને કહું છું કે યાદ રાખજો, એક એક નું વિડીયો રેકોર્ડિંગ પણ હું ત્યાં મંગાવું છું. મને પ્રદેશની જવાબદારી છે, આખો ગુજરાત ફરવાનું હોય ડબલ રોલ કરું છું. હમણાં ખંભાળિયાની વિઝિટ ઓછી થઈ ગઈ તો એમ ન માનતા કે રાજ રેડું થઈ ગયું, ટાઈગર અભી જિંદા. અને છાલ ઉખાડી નાખી સમજી લેજો, તમને શાસક પક્ષો તો તમારી બદલી કરાવી શકશે, મારામાં તાકાત છે. આઈપીએસઓ અમને જેલમાં નખાવી દીધા છે, મારો રેકોર્ડ તપાસી લેજો. એટલે ક્યારેય ભૂલ ન કરતા, ચૂંટણી પંચ ચૂંટણી પંચની કામગીરી કરે, અધિકારીઓ અધિકારીની કામગીરી કરે. અને આજે નહીં, હજી પણ 3.5 વર્ષ સુધી, 1.5 વર્ષ તો નીકળી ગયો, મામાનું સપનું અધૂરું રહી ગયું. તો મને દુઃખ છે, મામાને દુઃખ છે. મામા એવું કીધું હતું કે સુદાનભાઈ જયારે આવશે ને ત્યારે ખંભે લઈને હું નીકળીશ, પણ તમે સમજી ન ગયા, સાચું કે નહીં? પણ ચિંતા કરવાની જરૂર નથી, આ ટાઈગર હજી 41 વર્ષનો જ થયો છે, અને ડોહો 74 વર્ષનો છે. આમે મેદાન બરાબરીનું થાય. જે જે વ્યક્તિઓએ મામાએ એક ઈશારો કર્યો કે કોણ હરાવે છે, કોણ હરાવે છે, તો તમે એમ માનો છો કે આજે કદાચ તમે સત્તાની દલાલી કરીને હરાવવા આવશો તો કાલે કોઈની સત્તા કાયમી નથી રહેવાની, પછી હિસાબ તો વ્યાજ સાથે પણ થાય. આજે શાનીનો પ્રશ્ન વિચાર કરો તમે, ખેડૂતોને એક એક સમસ્યા આવે તે દિવસે પાણી હાથમાં અંજલી લઈ અને સોગંદ કેમ નથી ખાતા કે સગો મારો બાપ પણ જો ભાજપમાં ઉભા રહે તો એને મત નહીં આપું, તે દિવસે આ પરિવર્તન આવશે એની હું ખાતરી આપું છું સાહેબ. બાકી મેં જોયા જ, સવારે મારી જોડે હોય, સાંજે સામે પક્ષ હોય, અને એટલા થી ફરક નથી પડવાનો. જિંદગીમાં હાર જીત મહત્વની નથી. મિત્રો, કૌરવોની સામે 18 ક્ષત્રિય સેના હતી,
ત્યારે ભગવાન કૃષ્ણ પાસે દુર્યોધન ગયા. દુર્યોધને કીધું કે આવો, મારી પાસે દુશાસન છે, જયદ્રથ છે, ભીષ્મ પિતા છે, કર્ણ છે. ત્યારે મારો નાથે એવું કીધું તું કે વાંધો નહીં ભાઈ, તો તું તારા રસ્તે, પણ તારી જોડે સત્ય નથી.